अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ताड़ी पाड़ी ने राम राम बोल जोरे, 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 ताड़ी ताड़ी पाड़ी ने राम राम बोल जोरे, ताड़ी पाड़ी ने राम राम बोल जोरे, ताड़ी करने की कर से डर कर से पाक अंदर से धरती थी जब नाम जिगर से पाले उमर से जिले जिले मैं दीदी गंभीरता कर से है उधर से मिले उधर से परवाना करने की कर से ने डर पर धर से ने पाक नजर से धरती जब नाम जिगर से पाली उमर से जसले जसले मन गंभीरता करते मिले उधर से परवाना के तसियाना फिर नहीं आना जग में आकर मर जाना भाई जग में आकर मर जाना ताड़ी पाड़ी ने राम राम बोल जोरे, ताड़ी एवा यंतर ना पड़दा खोल जोरे, ताड़ी पाड़ी ने राम राम बोल जोरे, एवा यंतर ना पड़दा खोल जोरे, ताड़ी पाड़ी ने राम राम बोल जोरे, तमे राम राम बोल जोरे, राम राम बोल जोरे। बोलो रामचंद्र भगवान की। पंचम स्कंदनी शुरुआत थई अने भगवान वेदव्यास लखे छे, अहो अमीशाम किम कारि शोभनम प्रसन्न एषाम
स्वेदुतम स्वयं हरि येर जन्म लब्ध नृषु भारता जिरे मुकुंद सेवो पायकं स्रुहाहिना। पंचम स्कंदनिया कथा एटले बे परमहंसनी कथा। एक ज्ञानी एवा ऋषभदेवजी महाराज अने एक एमना आगळना वंशमां ए जड़ भरतजी महाराज एमनी कथा। महाराज पंचम स्कंदमां બે કથાઓ બતાવીમાં પ્રશ્ન સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે કર્યો, બાપજી સાંભળો। પ્રિય વ્રતો ભાગવત આત્મારામ કથમ મુને ગૃહે રમત યન્મૂલઃ કર્મ બંધઃ પરાભવઃ। તમે એમ કહો છો આત્મારામ હતા, આ જ્ઞાની હતા, પરમહંસ હતા, છતાં એણે સંસાર શા માટે માંડ્યો, ગૃહસ્થાશ્રમનો સ્વીકાર શું કામ કર્યો, આ મને વાત બતાવો। ગૃહસ્થાશ્રમની વાત આવી તો બતાવ્યું કે પ્રિયવ્રત મહારાજ, મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત બ્રહ્માજીનાથી એણે પણ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો। શા માટે? પેલા તો પ્રિયવ્રત મહારાજે ના પાડી કે મારે આ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર નથી કરવો, બંધનમાં નથી પડવું। બ્રહ્માએ સમજાવ્યું કે પ્રિયવ્રત રાજા, ગૃહસ્થાશ્રમ એ કોઈ બંધન નહીં, ષડ શત્રુઓને જીતવા માટેનો એક કિલ્લો છે, ષડ શત્રુઓને જીતવા માટેનો એક કિલ્લો છે, માટે તમે એ સંસારનો સ્વીકાર કરો। ગ્રસ્તમાં આવી ગ્રસ્તાશ્રમમાં સ્વીકાર કરી અને આપણે બંધનમાં પડી જઈએ એવું જરૂર નથી સાહેબ, કારણ કે યથાયોગ્ય સમયે તમે સંસારને છોડી શકો છો, ઘરને છોડવાની વાત નથી કરતો હું, આ વાત ઉપર ખાસ ખ્યાલ રાખજો, હું તમને માત્ર સંસાર છોડવાની વાત કહું છું, ઘરને છોડવાની વાત નથી કરતો, કારણ કે આપણે ઘર છોડી દઈએ અને જંગલમાં જઈએ પણ જંગલમાં જઈને પછી ઘર ન છૂટે તો કંઈ કામનું નથી। જે વસ્તુને તમારા જીવનમાંથી ત્યાગ કરો છો એને સદૈવને માટે મનથી ત્યાગ કરી દો, ત્યાગવું છે તો દિલથી ત્યાગો, જે વસ્તુને નથી સ્વીકારતા એનો નથી સ્વીકારવો સાહેબ, ત્યાગ કરો છો તો દિલથી કરો। પણ આપણે શું થાય, અભી બોલા અભી ફક, હવારે નિર્ણય લઈ કે આપણે આમ જ કરશું, હાજે પાછા હતા ત્યાં ત્યાં આવી આવ્યા હોય, માંડ અડધો ટકતો જાય, આગલે દી હાજર નક્કી કરી લેવા, કાલ કાલથી હવારથી ચા બંધ, કાલ હવારથી ચા બંધ, વળી હવાર થાય ને હાલને અત્યારે પી લો રોંઢેથી બંધ, રોંઢો તો માંડ પડે તો કે છે કાલ હવારથી જ બંધ કરે આરો હાલ ને પાછો કાલ હવાર, કાલ કોઈ થઈ જ નથી। જે વસ્તુનો ત્યાગ કરો છો એ વસ્તુ દિલથી ત્યાગ કરો સાહેબ, ગ્રહસ્થાશ્રમને છોડવાની વાત નહીં સાહેબ, ગ્રહસ્થાશ્રમ એ ચાર આશ્રમોનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આશ્રમ એટલે ગ્રહસ્થાશ્રમ છે। ગ્રહસ્થાશ્રમમાં તમે જુઓ મોટા મોટા ઋષિ મુનિઓ પણ ગ્રહસ્થી હતા, એને સંસાર નહોતા છોડ્યા, એને ભલે ઘર નહોતા છોડ્યા છતાં પણ એ ભગવાનના ભક્ત હતા, સંન્યાસીઓ હતા। કબીર મહારાજને જુઓ ઘરમાં રહીને ભગવાનને ભજ્યા, ગૌતમ ઋષિ જુઓ એણે પણ ઘર માંડ્યું, અત્રિ ઋષિ જુઓ એણે પણ ઘર માંડ્યું, કરદમ ઋષિ જુઓ એણે પણ ઘર માંડ્યું, કશ્યપ ઋષિ જુઓ એણે પણ ઘર માંડ્યું, એની ઘરે દીકરાઓ ભગવાન બનીને આવ્યા, હે ભગવાન એને દીકરો બનીને આવે ક્યારે, જ્યારે આપણું ભજન વધે ત્યારે, તમારું ભજન વધે તો ભગવાન આવે। પ્રિયવ્રત મહારાજને સમજાવ્યા એણે સંસાર માંડ્યો અને એ સંસારમાં એમણે
प्रियव्रत महाराज ने। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। 10 दीकराओ थया एमाथी 3 दीकराओ विरक्त रहिया अने 7 दीकराओ ने एक एक द्वीप नु राज्य आप्युं छे। 7 द्वीप ना अलग अलग राजाओ ने राज्य आप्युं, एमां जम्बू द्वीप ना राजा आग्निद्ध थया, એમને ત્યાં પૂર્વચિતિ નામની અપ્સરાથી નાભિ નામનો દીકરો થયો, એમના મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન થયા અને નાભિ અને મેરુ આ મેરુદેવીએ આ બે ભગવાનનું યજન કર્યું અને એ યજન દ્વારા એ ભગવાન એમને ત્યાં પધાર્યા અને ભગવાનના અંશ સ્વરૂપે એમને ત્યાં સ્વયં ભગવાન પધારે અને એ બીજું કોઈ નહીં માત્ર ને માત્ર ઋષભદેવજી મહારાજ। બોલીએ ઋષભદેવજી મહારાજ કી। ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું। ઋષભદેવજી મહારાજ શા માટે પ્રગટ થયા તો કહે છે કે ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય આ સંસારમાં નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે, નિવૃત્તિના માર્ગને બતાવવા માટે થઈ અને ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય। એ ઋષભદેવજી મહારાજ કહે છે કે માણસે 51મા વર્ષમાં પ્રવેશ કરે એટલે સંસારનો ત્યાગી દેવો જોઈએ, ઘર નહીં, હજી કહું છું ઘર નહીં માત્ર સંસાર। 51મા વર્ષમાં પ્રવેશ કરીએ એટલે આપણા સંસારની આપણા વ્યવહારની દોરીઓ આપણે આપણા દીકરાઓને આપી દેવાય। લ્યો ભાઈ હવે તમે ખાઈ પીને મજા કરો, તમે ખાઈ પીને મજા, હવે આ સંસારને તમે ચલાવો, હવે આ વ્યવહાર તમે સંભાળો, અત્યાર સુધી અમે સંભાળ્યો હવે તમે સંભાળો। વનમાં શું કામ જાય માણસ? ભગવાનને ભજવા। તો આપણે તો 51માં ગયા, વનમાં આવ્યા એટલે ભગવાનને ભજવાની વાત છે, બધું છોડી દઈએ, દીકરાઓને જેમ કરવું હોય તેમ કરે। આ બાજુ પણ કહું છું માવડીઓને કે તમારે પણ દીકરાની પત્ની ઘરમાં આવી જાય એટલે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ વધીને 5 વર્ષ થાય ને એટલે એને બધો વ્યવહાર આપણા ઘરનો આવડી જાય એટલે ચાવીનો જુડો પછી કડીમાંથી કાઢીને દઈ દેવાય। લ્યો બાપા અત્યાર સુધી અમે જાગ્યા હવે તમે જાગો, કારણ ચાવીનો જોડો ઓશિકા નીચે પડ્યો હોય ને એટલે બરાબર નીંદર ન આવે, નહીં કોક લઈ જાય તો, એટલે ઉજાગરો મૂકી અને ઊંઘ લઈ લેવાય, દીકરાની વહુને આપી દેવાય। પણ એમ તો થાય નહીં, કારણ કે દીકરાને વહુને ચાવી જોડો આપી દઈ પછી કાંઈ આપણને તો પૂછવા ન આવે કેટલા રૂપિયાનું હું લેવું છે, તો આપણું તો સાસુનું પદ તો હાવ ગવાઈ જાય, માયતમ ઘટી જાય એને। નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું, એમણે પણ સંસારના લોકોને બતાવ્યું 51મા વર્ષમાં પ્રવેશ કરો એટલે નિવૃત્તિનો માર્ગ જાહેર કરી દેવો। આમ પણ તમે જુઓ ને તો આપણી ઉંમરની એક એક આવરદાને એક એક જગ્યાએ વિભાજિત કર્યા છે। માણસની આવરદા 100 વર્ષની છે, એમાં 4 વિભાગ કર્યા 25-25 વર્ષના। તમે જુઓ ને તો 1 વર્ષથી 25 વર્ષ સરસ્વતી નદીના કિનારે રહેવાની વાત કરી, 25 વર્ષ સુધી ભણી લેવાય, પછી ભણવામાં આપણે પાછા પડ્યા હોય ને એટલે પછી મૂકી દેવાય, પછી ગમે ત્યાં ધંધે લાગી દેવાય। 25 વર્ષ સુધી ભણાય, 1 વર્ષથી 25 વર્ષ સરસ્વતી નદીના કિનારે લઈ અને ભણી લેવું, અને ભણવું હોય તો બાલ્યવસ્થામાં જ ભણાય, પછી કાંઈ 50 વર્ષ ના થાય 70 વર્ષ ના થાય તો પછી કાંઈ એકડા ભણવા ટ્યુશનમાં જાય તો હારાય ન લાગીએ ને, એટલે ભણવું હોય તો બાલ્યવસ્થા। આ સરકારે કાઢ્યું હતું એ તો એને એને બિચારાનો એનો ભાવ સારો હતો કે બધાય ભણે ને બધાય તરે, પણ પછી કઈ પાકા ઘડે કાઠા ચડે નહીં, ઈ કેવું લાગે હવે દીકરો ભણવા જાય ને હાજે દાદા જાય, પ્રૌઢ શિક્ષણ એટલે પ્રૌઢ શિક્ષણમાં કઈ આપણે પણ એમાં કઈ કારી ફાવી નહીં આપણી, એટલે પાકી ઉંમરે પછી કઈ ભણતર ચડશે નહીં, એટલે ભણવું જ હોય તો બાલ્યાવસ્થામાં ભણી લેવાય અને પછી વૃદ્ધાવસ્થામાં ભણવા બેહતોનો કોઈ અર્થ નથી। એટલે બહુ સુંદર મજાના પંક્તિઓ લખી છે કે વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું, અને સુકાણા મૌલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું। તારે ભણવું જ હતું તો બાલ્યાવસ્થામાં ભણી લેવાય, ત્યારે બાળપણમાં તે ભણ્યો નહીં નકરો રખડ્યો અને પછી હવે તું ગૌઢો થઈને ભણવા બે તો એ કાંઈ તને ભણતર ચડે નહીં, વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું, અને સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું। ખેતરમાં વાવેલું અનાજ એ પાક એ બિયારણ બધું બળી જાય અને પછી કદાચ અનરાધાર વરસાદ થાય તો હું કામ ના,
સુકાણા મોલ સૃષ્ટિ ત્રણા પછી વૃષ્ટિ થયાથી શું, ગજબ હાથે ગુજારી અને પછી કાશી ગયાથી શું, પાપ કર્મમાં પાછવાળું જોવે નહીં અને પછી કે હાલ હવે હું કાશીએ જઈ આવું તો એમ કઈ ગંગા તારા પાપ ધોઈ નો નાખે. ગજબ હાથે ગુજારી અને પછી કાશી ગયાથી શું, અને મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું સાહેબ. એટલે બાલ્ય અવસ્થામાં 25 વર્ષની ઉંમર સુધીમાં ભણી લેવું, ત્યાર પછી 26 વર્ષથી 50 વર્ષ સુધી નર્મદાના કિનારે રહી અને આ સંસારને ભોગવી લેવો. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુનાના કિનારે વ્યું જવું. યમુના એ ભક્તિનો કિનારો છે, ભક્તિ કરવી, ભગવાનનું આરાધન કરવું, અને જ્યારે એમ લાગે કે હવે અંત સમય આવ્યો ત્યારે ગંગા કિનારે જઈ આ તમામ વસ્તુઓનો ત્યાગ કરી અને ગંગા કિનારે દેહનો ત્યાગ કરી દેવો અને ભગવાનના ધામના અધિકારી બની જવું. 4 નદીઓના કિનારાની વાત કરી છે, સરસ્વતી, નર્મદા, યમુના અને ગંગા. આવી આવરતા બતાવી, ઋષભદેવજી મહારાજે નિવૃત્તિનો માર્ગ બતાવ્યો એ કથા બતાવી, અને ત્યારબાદ કહેવાય છે કે ઋષભદેવજી મહારાજને 100 દીકરાઓ થયા, એના સંસારમાં 100 દીકરાઓની પ્રાપ્તિ થઈ, એમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ બન્યા, 9 પુત્રોએ વિરક્ત રહ્યા એણે કર્મનો માર્ગ લીધો, અને 9 પુત્રો જે હતા યોગેશ્વર થયા. એ 11મા સ્કંદની અંદર એની કથા આવે. એમાંનો સૌથી મોટો દીકરો છે ભરત છે, અને એ ભરતજી મહારાજે ચક્રવર્તી રાજા બન્યા અને એના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભરતખંડ, ભારત દેશ. ચક્રવર્તી રાજાએ પણ પોતાના નિવૃત્તિના કાળની અંદર તમામ સંપદા અને રાજ પોતાના ઉત્તરાધિકારીઓને સોંપી દઈ અને પોતે પણ ગંડકી નદીના કિનારે આવી અને ભગવાનનું યજન કરે. ભગવાનનું યજન કર્યું અને એ સમય દરમિયાન હરિહરિ કરતા હતા, એમાં એક હરણનું બચ્ચું ત્રાણાતું આવે નદીના જળપ્રવાહમાં, એને લઈ લીધું અને આશ્રમમાં લાવ્યા, ધીમે ધીમે એની સાર સંભાળ મીડા કરવા. એમાં હરિહરિ કરતા કરતા હરિણ 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 મીંડું થવા આખો દિવસ, એટલે હરિહરિ છૂટતું ગયું અને હરિણ હરિણ થતું રહ્યું. એમાં એક દિવસના સમયે હરિણનું બચ્ચું દોડીને જતું રહ્યું ક્યાંક આશ્રમ છોડીને, એટલે હરિણના બચ્ચાને શોધવા માટે ભરતજી મહારાજ જંગલમાં જાય અને આખા જંગલની અંદર હરિણ 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 કરતા કરતા દોડે છે. જે હરિહરિ કરવા માટે ઘર છોડ્યું એને હરિહરિ છૂટી ગયું ને હરિણ હરિણ લાગી ગયું, અને હરણ હરણ કરતા કરતા મર્યા ને તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. પણ એ જન્મમાં 11 જન્મનું એને જ્ઞાન હતું, એટલે એ જન્મમાં પણ એણે ભગવાનની ભક્તિ કરી, અને જ્યારે હરણનો દેહ પડ્યો ત્યાર પછી બીજો જન્મ એનો અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાં થયો, અને એને 2 પત્નીઓ હતી, એક પત્નીથી દીકરો થયો અને એક પત્નીથી એક જોડલું થયું. એમાં જોડલામાં જે દીકરો છે એ ભરતજી મહારાજ છે, ભરતજી મહારાજ છે. ધીમે ધીમે મોટા થયા, આ જન્મમાં પણ એણે 11 જન્મનું જ્ઞાન છે એને લઈ એણે બ્રાહ્મણોએ જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર આપે અને ગાયત્રી મંત્ર બોલવાનું કહે ત્યારે ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા, અને ત્યારબાદ એને ભણવા માટે બેસાડ્યા, ભણવામાં ધ્યાન લાગે નહીં. જન્મ દેનારા મા બાપ મૃત્યુને પાયમાં જ એટલા માટે થઈ એના સાવકા ભાઈની સાથે રહે છે. સાવકો ભાઈ પણ કહે છે કે ભરત, ભણવું ન હોય તો વાડીએ જઈ અને આપણા પાકની તમે ખબર રાખો, એની માવજત કરો, પણ જ્યાં ખેતરે આવે ત્યાં મબલક પાક ઊભો છે અને એ ડુંડીઓની અંદર જે દાણાઓ છે એ દાણાઓને ચકલાઓ ખાય છે. આ દ્રશ્યને જોઈ અને ભરતજી મહારાજ બોલ્યા કે રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. તમે તમારે પેટ ભરીને ખાવ, આ તો રામનું ખેતર છે અને રામની ચકલીઓ છે, મારે શું કામ એને ઉડાડવી જોઈએ. ભરતજી મહારાજને ઉડાડીને અને એને લઈ જેના ખેતરનું ખાય છે એને પેટમાં ન બળ્યું, બાજુવાળાને પેટ ઉપર બેડ્યું. એના ભાઈને જઈને કહી આવ્યો કે તે ઓલાને ધ્યાન રાખવા મોકલ્યો છે કે શું છે, કેમ શું થયું? અરે એ ન્યા આવ્યો છે પણ કાંઈ કોઈ પક્ષીઓને ઉડાડતો નથી, કેટલા પક્ષીઓ આવીને ત્યાં ચકલાને ચણ ખાઈ જાય છે. એમ ઘરે આવ્યા ભરતજી સાંજે, એટલે કહે છે કે ભરત, તારે જો ધ્યાનથી કામ ન કરવું હોય ને તો મારા ઘરના રોટલા બગાડમાં, ઘર છોડીને જાયલો જા, નીકળી જા. ભરતજી મહારાજ તો નીકળી ગયા અવધૂતના વેશમાં છે, કેટલાય દિવસ સુધી સાંભળે તો નાવું હોય તો નાય, નો પણ નાય, જળ ભરત છે સાહેબ. આ તો ભગવાનની ભક્તિ કરતા કરતા નીકળે છે. એમાં બરાબર જંગલમાં એક ભીલોનો રાજા છે, એને ત્યાં યજ્ઞ છે અને એક માણસની બલિ ચડાવવાની છે. એ માણસ ભાગી ગયો એટલે ભરતજી મહારાજને પકડીને લઈ આવ્યા અને ત્યાં ઊભા રાખ્યા છે. નવરાવી ધોરાવી અને ગળામાં હાર પહેરાવ્યો, કપાળમાં તિલક કરાવ્યું અને મારાઓ ખડગ લઈને ઉભા છે અને બ્રાહ્મણો વેદ ઘોષ કરે છે. જ્યાં મારાઓ કહે છે નીચે નમો, નીચે નમ્યા છે પણ મારાઓના ડરથી નહીં, સામે મહાકાળીની મૂર્તિ છે એટલે પગે લાગવા માટે.
આ તો આપણી અંધશ્રદ્ધાઓ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. તમને તમને લાગે છે કે આ ભગવાન કઈ આવું કોઈનો જીવ માગે કોઈ પશુનો? કેટલા લોકોને ભરોસો છે આ બલિદાનમાં? માગે એવું ખરું? મને ભરોસો નથી સાહેબ કે કોઈ ભગવાન, કોઈ દેવ, કોઈ મહાતત્વ કોઈનો જીવ માગે, કોઈને દુઃખ આપે. ભગવાન પાસે તો આપણે સુખ માગીએ છીએ, તો ભગવાન સુખ આપે, ભગવાન દુઃખ ના આપે ક્યારે? એ સમયમાં પશુની બલિ અપાતી હતી, અત્યારે પશુની બલિ અપાતી નથી. નથી અપાતી ને, ખાલી એની જગ્યાએ માત્ર એક પાત્ર ફરી ગયું છે, ભાવ નથી બદલાયો હજી. તમે જુઓ ને તો યજ્ઞનું હું મુહૂર્ત આપું ને, એટલે હું પૂજા પણ લિસ્ટ લખી દઉં હવનનું, એટલે એ યજ્ઞનું લિસ્ટ વાંચીને તરત કે હે દાદા બોલું કોળું નથી લાવવાનું, કોળું કોળું. એટલે મારા યજ્ઞમાં હું કોળું ના પાડી દઉં. નહીં ભાઈ, કોળું નથી લાવવાનું, કારણ આપણે કોળું લઈ આવીએ છીએ, પણ તમે એને જ્યારે કાપે ત્યારે જોયું છે કેવો ભાવ હોય? એ કોળું લઈ આવે પછી એની ઉપર કંકુ નાખે, એની ઉપર સિંદૂર નાખે અને એને પાટલા ઉપર મૂકે અને સામે બાજુ એ ભુવા બાપા બેહી જાય સરસ મજાના ગોઠણિયા વાળીને અને હાથમાં તલવાર લઈ અને ગોઠણિયા ભરતી એવી તલવાર મારે કે જાણે એ કોઈકના પશુનું કોઈકનું મસ્તક ઉતારતો હોય. ભલે એ આપણે કોળું રાખ્યું, ન્યા ભાવ આપણને બલીનો જ છે સાહેબ. ભગવાનને બીજી વસ્તુની જરૂર નથી, ભગવાન તો ભાવનો ભૂખો છે. તો ભાવે શું કામ રાખો સાહેબ? તમારા ઘરે સાત્વિક યજ્ઞ થાય છે તો સાત્વિક ભાવ રાખો ને. મારા ભગવાનને, મારા ઠાકુરને, આ દેવના દિશાઓના દેવતાઓને તમે ખીર અને રોટલી ખવડાવો, લાપસી ખવડાવો, તમારે માતાજીને તમારા ઉપર રાજીન રેડ રહેશે. કોઈની ભાવની સાહેબ કોઈનો જીવ શું કામ આપવો? હજી આપણા મનની અંદર એ ભાવ છે સાહેબ. નકર શાકભાજી આપણી ઘરે એમ કાપી, આપણે દૂધી ખાપવા બેહો એમ કાપો ધડાધડી, તો ન્યા કોળું તમે એવી રીતનું તલવારથી કાપો છો? ખબર નથી પડતી સાહેબ. આપણે 21મી સદીમાં જીવન જીવીએ છીએ, હવે તો અંધશ્રદ્ધાઓમાંથી દૂર થવાની જરૂર છે. અંધશ્રદ્ધાઓમાં ન જશો વલાવું, અંધશ્રદ્ધાથી દૂર જઈ અને શ્રદ્ધાનો આશરો લેશો ને તો અવશ્ય હું વ્યાસપીઠથી ભરોસા સાથે કહું કે તમારી શ્રદ્ધા હશે તો શ્રદ્ધામાં તમને કોઈ દિવસ તમને ખડક પણ નહીં આવે અને શ્રદ્ધામાં તમને મારો હરી મળીને જ રહેશે. ભરોસા સાથે કહું, તમને શ્રદ્ધા હોવી જોઈએ. પણ અત્યારનો માણસ અંધશ્રદ્ધામાં વધારે વહી ગયો, હજી દોરા ધાગામાંથી આગો નથી જતો. દોરા કરતા દુવા કરો સાહેબ, દોરા કરતા દુવા કરો, ભગવાન પાસે પ્રાર્થના કરો, મારા હરિની પ્રાર્થના કરો. ઈશ્વરની પ્રાર્થના કરશો ને તો મારો હરિ જરૂરથી તમારું શ્રેય કરશે, તમારું કલ્યાણ કરશે, એમાં સંશય નથી. ભગવાનની પ્રાર્થના કરજો. મહાકાળી માતાજીની મૂર્તિ જોઈ અને ભરતજી મહારાજે મસ્તક નમાવ્યું, જ્યાં મારાઓ મારવા જાય એ પહેલા મહાકાળી માતાજીની મૂર્તિ ફાટી અને મહાભયંકર અવાજ સાથે મહાકાળી પ્રગટ થયા અને જે મારાઓ ભરતને મારવા ગયા એ મારાઓને મહાકાળીએ માર્યા છે. અને એ સમયે દંડવત નમસ્કાર ભરતજી મહારાજ માં મહાકાળીને કરે છે અને કહે છે, માં આજ આ મારાઓ મને લાવ્યા ન હોત તો હે ભવાની મને તમારા દર્શન ન થયા હોત, મને તમારા દર્શન ન થયા હોત. ત્યાંથી નીકળી અને માર્ગમાં ચાલ્યા જાય તો વળી પાછા ત્રણ સિપાહીઓ ભરતજી મહારાજને પકડીને લઈ જાય છે રાજા રહુગણનો પાલખી ઉપાડવા માટે. રાજા રહુગણ જઈ રહ્યો છે કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે, પણ ચાર જણાની અંદર પાલખી ઉપાડે, એ પાલખીમાં બેસીને જાય છે. ભરતજી મહારાજ પાલખી ઉપાડીને લઈને જાય છે અને એ સમયે બરાબર પાલખી ચાલતા ચાલતા લઈને જાય છે તો કીડા ને મકોડાઓ જંગલમાં જોયા એટલે ભરતજી મહારાજે છલાંગ લગાવી, કુદાકો માર્યો, જ્યાં કુદાકો મારે આખી પાલખી હલે. વળી પાછા ચાલ્યા એટલે વળી પાલખીમાંથી કુદાકો માર્યો એટલે અંદરથી રાજા રહુગણ બોલ્યો, એલા ભાઈ સીધા ચાલો ને, કુદાકુદ છાના કરો છો? ઓલા ત્રણ લોકો કહે છે, મહારાજ અમે નહીં, ઓલો નવો આવ્યો ને એ કરે છે કુદાકુદ. એને સમજાયો ન સમજો, વળી પાછો કુદાકો માર્યો, એમાં બરાબર રાજા રહુગણને પાલખીનો દંડ માથામાં વાગ્યો છે, નીચે ઉતરી અને ભરતજી મહારાજને ચાબુકનો માર મારે છે. જ્યાં ચાબુકનો માર મારે છે છતાં ભરત તો હસે છે, એટલે હસે છે એટલે રાજા રહુગણ બોલ્યો કે તું એલા મરેલો છો કે તને વાગતું નથી? ભરતજી બોલ્યા છે કે ભાઈ મહારાજ, હે રાજા, ચાર લોકો ઉપાડીને કોને લઈ જાય? મરેલાને ચાર લોકો ઉપાડે તો તને ચાર લોકો ઉપાડ્યો છે, મરેલો હું છું કે તું? નક્કી કરી લે.
બીજી વાત, અને તું મને મારે છે તો યાદ રાખ, મને કોઈ શસ્ત્ર છેદી નથી શકતું, અગ્નિ બાળી નથી શકતો અને પાણી ભીંજવી નથી શકતું. તું મારે છે શરીરને, તો શરીરને મારે, એમાં મારે શું કામ દુઃખી થવાનું, હું એને આનંદ ન કરું. આટલી વાત સાંભળી એટલે રાજા રઘુગણ સમજી ગયો, આ કોઈ સામાન્ય માણસ નથી, આ કોઈ જ્ઞાની માણસ છે. કોણ છો તમે? ભરતજી મહારાજ કહે છે હું કોણ છું ને એની શોધ માટે તો નીકળી પડ્યો છું. તમે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું છે? અરે હા, એના જ રાજ્યમાં રહીએ છે, સાંભળ્યું જ હોય ને તો સાંભળી લ્યો, હું એ જ રાજા ભરત છું. તમારા માટે હું મરી ચૂક્યો છું, પણ મારો બીજો જન્મ થયો આ કારણ, હરિ હરિ કરતો હતો એમાંથી હરિણ થઈ ગયું ને, મારે બે જન્મ લેવા પડ્યા. માટે રાજા હું તમને કહું છું કે સત્સંગ માટે જાઓ છો ને તો આટલો અભિમાન ન રાખશો, અને ભગવાનના સત્સંગમાં ભગવાનની ભક્તિમાં અભિમાન ન રાખશો. સાહેબ ભગવાનની ભક્તિ કરવી હોય તો શાંત કરજો, શાંતપણે કરજો, ભગવાનની ભક્તિ નિર્મળ થઈને કરજો. એટલે સમઢિયાળામાં માં ગંગા સતી પાનબાઈને કહે છે, ભક્તિ રે કરવી એને રાક થઈને રેવું રે, મેલવું અંતરનું અભિમાન. રાજા ભક્તિ કરવી હોય તો ભક્તિમાં અભિમાન ન ચાલે, ભક્તિમાં દંભ ન ચાલે. રાજા રઘુગણને ખગોળ અને ભૂગોળનું જ્ઞાન આપી અને અંતે ભરતજી મહારાજ ફરી પાછા પોતાના જ્ઞાન અને કર્મને માટે નીકળી ગયા. એ પંચમ સ્કંદની કથાઓ બતાવી, એ પંચમ સ્કંદને વિરામ આપ્યો અને ષષ્ઠમ સ્કંદની કથા એટલે નામનો મહિમા છે, નામના મહિમાની કથા છે. નામ મહિમાની કથામાં છઠ્ઠા સ્કંદના પ્રારંભમાં મહર્ષિ વેદવ્યાસની કલમ ચાલે. અજાત પક્ષ ઇવ માતર ખગા સ્તન્યમ યથાવત સતરા ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવા વ્યુષિતમ મનો
क्षतिदोक्षते त्वा मनोरविन्दा क्षतिदोक्षते त्वा નામનો મહિમા છે. છઠ્ઠા સ્કંદની અંદર એક કથા છે, નામથી માણસ આ ભવસાગરને તરી જાય છે. નામથી માણસ મળેલો મનુષ્ય અવતાર સાર્થક બનાવી દે છે. અને આપ સૌને મારી પ્રાર્થના છે, જ્યારે મનુષ્ય અવતાર મળ્યો છે તો મનુષ્ય અવતાર આમનામ વ્યર્થ ન જતો રહે એટલા માટે ભગવાનની ભક્તિ કરજો, ભગવાનનું આશ્રય લેજો સાહેબ. કારણ આ મળેલો અવતાર વારંવાર પાછો નહીં મળે. ક્યારે મળશે કોને ખબર. અને આપણે કહીએ છીએ કે 84 લાખ યોનિમાં જ્યારે જીવ સરસ મજાના કામો કરે, પુણ્યનું ભાથું બાંધે, ત્યારે ત્યારે આ જીવને એકવાર મનુષ્ય અવતારનો પ્રાપ્ત થાય છે, મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. પૂર્વે કનોજમાં એક દાસીપતિ બ્રાહ્મણ રહે છે, અજામ. ભગવાનની ભક્તિમાં કોઈ જાતનો એને ભાવ નહીં. અને એ સમયે જ્યારે એક વખતનો સમય થયો કે ચાર મહાપુરુષો બરાબર પદયાત્રાએ નીકળ્યા અને કનોજમાં આવ્યા, તો ગામડાની અંદર આવે છે એટલે બપોર થઈ ગયા, એટલે ગામડામાં બપોરે ચોરે બેઠેલા ચાર પાંચ વૃદ્ધ માણસોને પ્રશ્ન કર્યો કે હે ભાઈ, આ ગામમાં કોઈ ભગતનું ઘર ખરું કે અમને ભોજન મળે, જમવાનું મળે. ગામના લોકો નવરા હોય એટલે એને બરાબર સંતોની મજાક કરી. અરે હા હા મહારાજ, અમારા ગામમાં એક અજામિલ ભગત છે, એની ઘરે જાઓ, તમને ત્યાં ભગવાન ત્યાં તમને જમવાનું મળશે. હવે અજામિલ કોઈ દી નથી ગયો મંદિરે, નથી ગયો કોઈ દી આવી ભાગવત કથામાં, ક્યાંય નથી ગયો, છતાં પણ તમે અજામિલની ઘરે જાઓ. અજામિલની ઘરે જાય છે, દરવાજો ખટખટાયો, અજામિલ ભગત છે ઘરમાં? અજામિલની પત્નીના કાન ચમકા, અમારા ઘરવાળાને ભગત કીધો કોને? એને ભક્તિને 12મો સંદર્ભમાં કુતરાને બિલાડા જેવું છે, આ કીધો કોને આને ભગત? જ્યાં આવીને દરવાજો ખોલે, ઓહો આ તો સંતોને જોયા, બાપજી વંદન કર્યા છે. કહો બાપજી, માં અમે પદયાત્રાએ નીકળ્યા અને બપોરનો સમય થયો, આજે ભોજન મળશે? તમે ભોજન કરીને વળી પાછા પદયાત્રાએ જઈએ. અજામિલની પત્નીને થયું કે ઓલો ઘરમાં નથી લાવીને, ઘર બેઠા ગંગા આવી છે તો શું કામ એને બીજું કાંઈ કરું. આવો આવો બાપજી પધારો. ઘરમાં લઈ જાય, આસન આપી બિછાવ્યા, બિરાજમાન કર્યા, જલપાન કરાવ્યું અને કહે છે, બાપજી આપ થોડીક વાર માટે રાહ જુઓ ને, હું હમણાં આપના પ્રસાદને બનાવી નાખું. એ અજામિલની પત્નીએ રસોઈ બનાવી અને ચાર સંતોને જમવા બેસાડે છે. અને ચાર સંતો જમે હજી તો થોડુંક જમાય ને ત્યાં કીધું, બાપજી જરાક ઉતાવળ કરજો હો. સંતો વિચાર કરે કે અમે જ્યાં જઈએ ત્યાં લોકો એમ કહે ઉતાવળ ન કરતા, ને આ માં એમ કહે છે ઉતાવળ કરજો, શા માટે આવું કેમ થયું, શા માટે ઉતાવળ કરવાનું કહે છે? સંતો પ્રશ્ન કર્યો, શું વાત છે માં? અરે કઈ નહીં બાપજી, તમારે જવાનું મોડું થશે. પણ ત્યાં સંતો એ દ્રષ્ટિમાં જુએ ને, આંખમાં આંખ નાખીને જુએ તો એ અજામિલની પત્નીની આંખમાં કઈક દુઃખની કરુણાઓ વહેલે છે. નહીં માં, કઈક વાત બીજી છે, તમે કયો, નહીં તો અમે ભોજન નહીં કરીએ. અને ત્યારે અજામિલની પત્ની રડતા કહે છે, બાપજી તમને કોઈ કે છેતરા છે, મારો ઘરવાળો ભગવાનનો ભગત નહીં, મારો ઘરવાળો તો ભગવાનનો ભગતના જે હોય ને એનો વિરોધી છે. એને અને ભગવા કપડાને કૂતરા બિલાડા જેવું છે, માટે હું એને આવવાનો સમય થઈ ગયો છે, માટે તમને કહું છું બાપજી તમે જલ્દી જમી અને વૈયા જાઓ ને, એટલે મારા કર્યા ઉપર પાણી ન ફેરવે. તો સંતો કહે છે, અરે માં હવે જો ભગત આવતા હોય તો મળીને જ જાય. અરે બાપજી વૈયા જાઓ, એ મળ્યા જેવો નથી, તમે વૈયા જાઓ. ના ના હવે તો મળીને જ જાય. ત્યાં બરાબર અજામિલ ગામમાંથી નીકળ્યો. ગામમાં જે લોકોએ સંતોને મોકલ્યા હતા એ જ લોકો હજી બેઠા હતા નવરા. હાવ જય સિયારામ ભગત. અજામિલ ચારે બાજુ નજર કરે, કોને કહે છે, કોને કહો છો? અરે તમને. અજામિલ કહે છે, કોઈ દી મને મંદિરે જોયો, કથામાં જોયો, તો કેમ ભગત કહો છો? અરે તમારી ઘરે સંતો જમે, જેની ઘરે સંતો જમે એ ભગત નહીં તો બીજું કોણ હોય? અરે કોને કીધું? જોયાવો ઘરે જાઓ, આ ગામના લોકો આને તમે કોઈ દી રાજી ન કરી શકો. ચોરે બેઠા હોય ને એને તમે કોઈ દી રાજી ન કરી શકો. અને આ જગતને રાજી કરવાનું સાહેબ બંધ કરજો, મારી એક વાતને માનજો. આ જગતના નાથને રાજી કરવાનું ચાલુ કરી દો, જગતનો નાથ તમારા ઉપર રાજી થશે ને, એટલે જગત આપોઆપ તમારા ઉપર રાજી થઈ જશે. જગતને રાજી કરવાનું છોડી દો, એને નહીં પહોંચી શકાય. એકને પકડશે ને તો બીજો રિહા હે.
હજી એને માંડ મનાવશો તો ત્રીજો રિહાઈ જાય. અને આપણે અત્યારે તો જગતમાં હાલે છે, પ્રસંગ કોકની ઘરે હોય, આમંત્રણ આપણી દેવા આવે તો આપણે શું કહીએ, ફલાણા ભાઈ તમે આમંત્રણ દેહો તો અમે નહીં આવી. હા લે, એટલે તારે ઓલાની અરે વાંધો છે, આની અરે શું વાંધો છે, ઓલો નહીં આવે તું ઓલા અરે નહીં બોલતો, પણ આપણે તઈ જ બરાબર આરામમાં પગ કરી, એને તમે કહો તો અમે નહીં આવી. હજી ગરધણી આ કઈ વાત કરે ન કરે તે તો રહોડામાંથી અવાજ આવે, તમારા ભાઈને આવવું હોય તો આવશે, બાકી હું તો નહીં જ આવું, તો ઘેરે રહેજો, કઈ કામે નથી. કોઈકના શું કામ ને પ્રસંગ બગાડવાના સાહેબ, તમારે જેની અરે નથી બનતું એની સાથે તમે નહીં બોલો ચાલશે, પણ કોઈકને શું કામ ને અડચણ રૂપ બનો છો. જગતને રાજી કરવો બહુ મુશ્કેલ છે સાહેબ, નહીં પહોંચાય. એક દ્રષ્ટાંત છે, એક બાપ ને દીકરો બરાબર ઘોડો લઈને નીકળે, એટલે બાપ ઘોડામાંથી બેઠો અને 15 વર્ષનો દીકરો નીચે આવેલો જાય છે, એટલે ગામમાંથી નીકળે ને તો ગામના લોકો બોલ્યા આ ગૌઢા બાપને બુદ્ધિ છે, ગૌઢો આખે ઘોડે ચડ્યો અને નાનું બાળક નીચે આવેલું જાય છે ફૂલ જેવું, તે બાપ ઉતરી ગયો અને દીકરાને બેહાર્યો. તે બીજું ગામ આવ્યું ને ત્યાં ન્યા ગામના લોકો બોલ્યા આ દીકરાને કેવો ગણવો, પોતે ઘોડે ચડ્યો છે અને ગૌઢો બાપ નીચે હાલે છે. તે બાપ દીકરો બે બિચારા ઘોડે ચડી ગયા કે આ ગામના લોકોનું કઈ સાંભળવું નહીં. તે ત્રીજા ગામમાં ગયા ને ત્યાં ન્યા ગામના લોકો બોલ્યા આ બાપ દીકરા બે ને મૂંગા પશુ પર જરાય દયા આવે છે, બાપ દીકરો બે ચડ્યા છે. બાપ દીકરો બે કંટાળી નીચે ઉતરી ગયા, એક બાજુનું લગામ દીકરાએ પકડી, એક બાજુનું લગામ એના બાપે પકડી, દોરીને બે બાપ દીકરો હાલ્યા જાય છે. ત્રીજું ચોથું ગામ આવ્યું તો ન્યા ગામના લોકો આમ જતા જોઈ ગયા ને, તે ગામના લોકો બોલ્યા એ કે હાલીને જવું તો ઘોડો હારે લીધો હું કામ, આને તમે પૂગો કોઈ દી. જગતના નાથને રાજી કરવો સહેલો છે, જગતને રાજી કરવું બહુ મુશ્કેલ છે સાહેબ. અજામિલ ઘરે આવ્યો ધુઆ પુઆ થઈને, કોણે કીધું તને આને અહીંયા જમાડવાનું? અજામિલની પત્ની થર થર ધ્રુજ્યો કે હમણાં કયા ઉપર પાણી ફેરવશે, હવે જલ્દી કે ને વ્યા જાય. સંતો કહે છે ભાઈ ભગત અમે તમારી ઘરે ભોજન કર્યા ને, એટલે અમારો નિયમ હોય કે અમે જ્યાં જમીએ ત્યાંથી દક્ષિણા લેવાની. અજામિલ કહે છે તમારા આ ગળાની રહેલી માળાઓ, તમારા કુંડળ, આ તમારા ભગવા કપડા આ બધું કાઢી નથી લેતો ને, એ તમારી દક્ષિણા સમજીને ચૂપચાપ ચાલ્યા જાઓ. ના ના ભગત, દક્ષિણા તો લેવી પડે. અજામિલની પત્નીને કહે છે લાય ઘરમાંથી લાકડી હમણાં બધાને દઈ દઉં. અજામિલની પત્ની કહે છે બાપજી જતા રહ્યો ને? ના એમ ન જવાય ભગત, અમારે કઈ પૈસા નથી જોઈતા, અમારે તો તમારી પાસેથી એટલું જોઈએ છે દક્ષિણામાં કે તમારા પત્ની છે ગર્ભવતી છે અને તમારી ઘરે જો દીકરો આવે ને તો તમારે તમારા દીકરાનું નામ નારાયણ પાડવાનું, બસ આના સિવાય દક્ષિણામાં કઈ જોતું નથી. અજામિલ કહે છે મફતનું છે ને, હાલો વાંધો નહીં રાખીશું. એમ નહીં બોલો, સંતો નીકળતા નીકળતા 3 વખત અજામિલના મોઢેથી નારાયણ નારાયણ નામ લેવડાતા ગયા. સમય ગયો અને અજામિલના ઘરે પત્ની દ્વારા એક દીકરાનો જન્મ થયો, નામ નારાયણ રાખ્યું. દીકરો મોટો થયો એટલે દીકરામાં આસક્તિ પામે બાપ, એટલે બોલાવા લાગ્યો નારાયણ તારી માને બોલાવ, નારાયણ જળ ભરતો આવ્યો, નારાયણ અહીં આવ્યો. આખો દિવસ નારાયણ 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 મેળું થવા, આપણને થાય આમાં હું આનો ઉદ્ધાર થાય. પણ એક વાત યાદ રાખજો, નામ લઈને એનો ઉદ્ધાર થાય, ભાવે કુભાવે ગમે તેમ નામ લ્યો, નામ લેશો તો ઉદ્ધાર થશે. આ પેલા જેવી વાત છે, તમને રોગ થાય દવાખાને જાઓ, દવા લઈ આવો અને દવા લઈ આવ્યા પછી તમને દવા ન ભાવે શું કરતો, પરાણે પીવું પડે. અને આપણી સૌથી મોટા મોટી એક યુક્તિ છે આંખ બંધ કરીને પી જાઓ, કડવી દવાને આંખ બંધ કરીને પીવાય એટલે કડવી દવા મીઠી થઈ જાય તરત જ. આંખને ને સ્વાદને હું ભાવ હું ફેર એને એને હું સંબંધ હજી મને નથી સમજાણ. દવા પરાણે પીવો ને તોય તાવ વયો જાય, અને દવા પ્રેમથી પી જાઓ તોય તાવ વયો જાય. એમ નામ તમે ભાવથી લ્યો તોય ભલે અને કુભાવથી લ્યો તોય ભલે, નામ લ્યો ને એનો ઉદ્ધાર થાય સાહેબ, એમાં સંશય નથી. નામ લિયા ઉન સબ લિયા, સભી શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા, પઢ પઢ ચારો વેદ. નામ લઈ એનો ઉદ્ધાર થઈ જાય સાહેબ. અને એમાં બરાબર ઘણો સમય વીતી ગયો. એક વખતના સમયે યમના દૂતો આવી અને અજામિલના પગ પકડ્યા. જ્યારે કાળે આવીને પગ પકડે ને એટલે ભયભીત થઈ જાય, એટલે ભયભીત થઈ અને એવો અવાજ કર્યો નારાયણ નારાયણ નારાયણ. 3 વખત નારાયણ નારાયણ શબ્દ લીધો, એને એના દીકરાને બોલાવ્યો હતો, કારણ કે દાદા બાપા જે બીમાર પડે ને તે દીકરો જ યાદ આવે, ભગવાન યાદ ન આવે. તે
એને ના નારાયણ એના દીકરાને બોલાવ્યો, પણ બાજુના રૂમમાં સૂતેલો નારાયણ દીકરો ન સાંભળ્યો, વૈકુંઠ વાળો નારાયણ સાંભળી ગયો. કારણ અવાજ નાભીમાંથી નીકળ્યો હતો. ડર લાગે ને ત્યારે જે અવાજ નીકળે ને એ નાભીમાંથી નીકળે. મંદિરમાં તમે બેઠા બેઠા હનુમાન ચાલીસાનો પાઠ કરો, એમાં ભેદ હોય અને દી આથમી ગયા પછી વાડીએથી હાઈલા આવતા હોય ને વાડીમાં કઈ ખખડાટ થાય અને હનુમાન ચાલીસા ચાલુ થાય, એમાં ભેદ હોય. આ બેમાં ફેર હોય, કારણ કે બીક લાગે ને એટલે પછી આમ મંડે ન આવડતી હોય તો આખી આવડી જાય, ત્યારે આવડી જાય. અને બરાબર ગયા છે, પણ નારાયણ શબ્દ જ્યાં નારાયણે સાંભળ્યો એટલે વિષ્ણુના પાર્ષદો આવી અને યમના દૂતો પાસેથી છોડાવે છે. આને છોડી દો, યમના દૂતો કહે છે આને કોઈથી ભગવાનનું નામ નથી લીધું. અરે આ નારાયણનું નામ લીધું, એને એના દીકરાને બોલાવ્યો છે. નહીં, એના દીકરાને નહીં, તું ગમે એને બોલાવ્યો, નામ તો અમારા નારાયણનું છે, નામનો મહિમા છે. એટલે તો આપણા પહેલાના વડીલો જુઓ નામ કેવા રાખતા, નારાયણભાઈ, મોહનભાઈ, પરસોત્તમભાઈ, ગોવિંદભાઈ, ગોપાલભાઈ, બધામાં ભગવાનનું નામ લેવાય જાય. હવે આવ્યું પિન્ટુભાઈ, પિન્ટુ બાપા કેવા હે, 80 વર્ષ નો થાય કેમ બોલાવું એને. છોકરીઓ નાની હોય તો એમ કે ડોલી, હવે પછી 80 વર્ષ થાય કેવાય ડોલી બા. નામ એવા પાડજો કે જયારે એની એની ઉંમર થાય તો એને બોલાવવામાં આપણને આમ આમ ભરતું આવે નામ, એવું નામ રાખજો બા. અજામિલને જ્યારે પાર્ષદો પાસ પાર્ષદો એમના દૂતનો પાસ કાળ પાસમાંથી છોડાવે, અજામિલની આંખો ચોદહાર આંસુ રડે છે કે પેલા સંતોએ આજ મારા દીકરાનું નામ નારાયણ રખાવી અને મારો ઉદ્ધાર કર્યો, આખું જીવન પરિવર્તિત થયું. સાહેબ, નામથી આખા માણસનું જીવન પરિવર્તિત થઈ જાય છે, માટે નામ લેજો. અને એટલા માટે એક કવિને લખવું પડે છે, નારાયણ નામ હે ભારી લિયો સબ પ્રેમ સે ધારી, નારાયણ નામ હે ભારી લિયો સબ પ્રેમ સે ધારી, મહિમા નામ કો ભારી અધમ કો તિલિયે તારી, મહિમા નામ કો ભારી અધમ કો તિલિયે તારી. અજામિલ કર્મ ક્યા કીના નહીં કછુ દાન ભી દીના, યજામિલ કર્મ ક્યા કીના નહીં કછુ દાન ભી દીના, નહીં કછુ કેવલ હરિ નામ કો લીના દિયાયમ પાસ સે તારી, કેવલ હરિ નામ કો લીના દિયાયમ પાસ સે નારાયણ નામ હે ભારી લિયો સબ પ્રેમ સે ધારી, નારાયણ નામ હે ભારી લિયો સબ પ્રેમ સે ધારી. ભગવાનના નામનો મહિમા છે કથા બતાવી, નામનો મહિમા. ત્યારબાદ રુદ્રાસુરની ચતુશ્લોકી સ્તુતિની વાત બતાવી અને ત્યારબાદ નારાયણ કવચની કથા બતાવીને આ નામનો મહિમા બતાવનારી છષ્ટમ સ્કંદની કથાને વિરામ આપ્યો. સપ્તમ સ્કંદ એટલે આવો હવે ભગવાન નૃસિંહના પ્રાગટ્યની કથામાં જઈએ. આવો હવે પંજાબમાં જવાની વાત છે. આ તો નૃસિંહ પ્રાગટ્ય ભગવાનનું પંજાબ ક્ષેત્રમાં થયું એટલે ત્યાં જેનું નામ લાગે એની વાંહે સિંહ લાગી જાય, જેનું નામ લાગે એની વાંહે સિંહ લાગી જાય. ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું, નરસંગ ભગવાનનું પ્રાગટ્ય.
અને સપ્તમ સ્કંદનો પ્રારંભ કરાવે અને નવદા ભક્તિની વાત કરતા શું કહે છે પ્રહલાદ પાંચ વર્ષનો. શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મ નિવેદનમ. હિરણાક્ષને ભગવાન નારાયણે માર્યો એટલે એનો ભાઈ હિરણ્યકશ્યપ નારાયણની સાથે વેર લેવા માટે બ્રહ્માજીની પાસે કંઈક વરદાન મેળવવા માટે જાય, ઘરેથી નીકળે, નીકળતાની સાથે કયા દ્વિ પ્રશ્ન કર્યો, ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો તમે? અરે બ્રહ્માને પ્રસન્ન કરવા. કેમ? તો કહે છે મારા સહોદરની સાથે મારે વેર લેવું છે એટલા માટે. અરે રેવાદીઓને આપણે એવું કંઈ નથી કરવું. ના ના, તમને શું ખબર પડે. છતાં પણ એ જાય છે. પ્રશ્ન કર્યો ક્યારે આવશો, નક્કી નહીં, વર થાય, બે વર થાય, દસ વર્ષ થાય, સો વર્ષે થાય. ભલે ગયો, જંગલમાં ગયો અને હજી બ્રહ્મણને નમ બોલવા ગયો, ત્યાં એક ડાળ ઉપર પોપટ આવીને બોલ્યો નારાયણ. હિરણ્યકશ્યપ કે મારા આ વ્રતના આરંભમાં મારા એ દુશ્મનનું નામ પોપટને જોવે છે, પથ્થરો મારીને ઉડાડ્યો, ગયો. પોપટ ગયો, વળી પાછો બોલવા જાય બ્રહ્મણને નમ, વળી પાછો પોપટ આવીને બોલ્યો નારાયણ. આવું ત્રણ ચાર વખત થયું એટલે હિરણ્યકશ્યપ થયું કે આજ મુહૂર્ત સારું નથી, આજે મુહૂર્ત સારું નથી, લાવ બીજી વખત આવીશ. ઘરે આવ્યો, જ્યાં ઘરે આવ્યો ને ત્યારે કહ્યું પૂછ્યું, લે ભગવાન મળી હોતે ગયા તમને તો. અરે એમ ભગવાન મળે તો તમે કહેતા હતા ને ભગવાન મળશે ત્યારે આવીશ. અરે એમાં થયું એવું કે હું બરાબર ભગવાનનું વ્રત કરવા ગયો, ત્યાં એક પોપટ આવીને મારા દુશ્મનનું નામ મળ્યું લેવા નારાયણ. પોપટ બોલ્યો નારાયણ, કયા દુઃખ પકડી લીધું, પોપટ બોલ્યો નારાયણ. કયા તું કે છે પતિદેવ, કઈ પોપટ કોઈ દી બોલતો હશે? અરે કયા તું, મેં મારા કાનથી સાંભળ્યું. શું બોલ્યો? અરે તને હમણાં કીધું, પોપટ બોલ્યો નારાયણ. વળી પાછી જમવા બેસે, જમવા બેસાડ્યા હિરણ્યકશ્યપને પતિદેવને, ત્યારે જમતા પહેલા પણ કહે છે, હે પતિદેવ તમે ખોટું નથી બોલતા ને ક્યાંક, એ કઈ પોપટ મેં કોઈ દી સાંભળ્યું નથી. પોપટ બોલે, અરે પણ કયા તું તને કેટલી વાર કેવું, મેં મારા કાનથી સાંભળ્યું, મારે જૂઠું શું કામ બોલવું જોઈએ. શું બોલ્યો પોપટ? અરે તને કેટલી વાર કીધું, પોપટ બોલ્યો નારાયણ. જમતા પહેલા પણ ભગવાન નારાયણને નામ લેવડાવ્યું. જ્યારે સુવા માટે જાય છે તો પગની સેવા કરે ત્યારે પણ એ કયાદુ કહે છે, પતિદેવ મને તો એવું લાગે છે તમે મારી મજાક કરતા હોય. પોપટ કોઈ દી બોલે નહીં. અરે કયાદુ, પોપટ બોલ્યો. શું બોલ્યો? અને હિરણ્યકશ્યપને આવેશ આવ્યો ને પથરીમાં બેઠો થયો અને કયાદુની હામું જોઈને કહે છે, પોપટ બોલ્યો નારાયણ 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 નારાયણ. 108 વખત બોલ્યો નારાયણ. આપણે થયા પરાણે બોલાવવામાં શું ફેર પડે. એક વાત યાદ રાખજો, ગોળ અંધારે ખાવતો હોય ભલે ને અંજવાળે ખાવતો ભલે ગળ્યો જ લાગે. ગોળ અંધારે ખાવતો હોય ભલે ને અંજવાળે ખાવતો ભલે ગળ્યો જ લાગે. એટલે નામ લઈ એનો ઉદ્ધાર થાય સાહેબ. વળી પાછો એક બીજું મુહૂર્ત જોવરાવી અને મંદરાચલ પર્વતમાં જાય છે અને એ સમય બરાબર કયાદુના ઉદરમાં બાળક છે, ઇન્દ્રને મારવા આવે છે પણ દેવર્ષિ નારદે બચાવીને એના આશ્રમમાં લઈ જાય અને એના આશ્રમમાં જઈ અને વિદ્યા આપી, ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપ્યું, જ્યારે તને ઈચ્છા થશે ત્યારે તું બાળકને જન્મ આપીશ. 100 વર્ષ સુધી આ બાજુ હિરણ્યકશ્યપે મંદરાચલમાં તપ કર્યું અને 100 વર્ષ કયાદુ દેવર્ષિ નારદના આશ્રમમાં રહ્યા પણ નારદ જે જ્ઞાન આપે એ જ્ઞાનની અસર ઉદરમાં રહેલા પ્રહલાદ ઉપર પડી. બાળક જે પેટમાં છે એ બાળક ઉપર જ્ઞાનનો પ્રભાવ પડ્યો અને હિરણ્યકશ્યપને 100 વર્ષ બ્રહ્માની પ્રગટ પ્રસન્ન થયા. બ્રહ્મા કહે છે માગી લે હિરણ્યકશ્યપ, શું આપું? અને હિરણ્યકશ્યપ કહે છે બ્રહ્માજી આપવા માગતા હોય તો એટલું જ માગું છું કે હું અમર થઈ જાઉં, હું મરું નહીં એવું આપો. બ્રહ્મા કહે છે આ વાત ખોટી, નામ એનો નાશ, જન્મ એનું મૃત્યુ એ નક્કી છે. તો કહે છે બીજું કાંઈક આપો. તો માગી લે બીજું આપું. તો સાંભળો, રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, આકાશમાં ન મરું, ધરતી પર ન મરું, લીલાથી નહીં, સુકાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં. ભગવાન બ્રહ્મા કહે છે તથાસ્તુ, માયગા કરી મરવું પડશે, વાત નક્કી છે, એમાં નહીં ચાલે તારું. અને છેલ્લે માગ્યું, બ્રહ્માજી તમારાથી જેટલું સર્જન થયું છે એમાંનો એક પણ વ્યક્તિ મને મારી ન શકે આવું વરદાન આપો. બ્રહ્મા કહે છે તથાસ્તુ, મારા સર્જન કરેલા વ્યક્તિઓ તને નહીં મારે તો કાંઈ નહીં, જેણે મારું સર્જન કર્યું છે એ સ્વયં વૈકુંઠવાળો નારાયણ તને મારશે, પણ મરવું પડશે, નક્કી છે, તારે મરવું પડશે, નક્કી છે. અને અંતે કયા અહીંયા હિરણ્યકશ્યપ આવ્યો, કયાદુને આશ્રમમાંથી લઈ આવે, પ્રહલાદજી મહારાજનો જન્મ થાય, વરદાનને લઈ અને પાપાચાર વધ્યો
અને એ સમયે પ્રહલાદજી મહારાજ 5 વર્ષના થયા એટલે શંડ અને અમરકના આશ્રમની અંદર ભણવા માટે બેસાડ્યા. ભણવા માટે જ્યારે બેઠા છે, ગુરુદેવ એક વખત ભણાવે અને યાદ રહી જાય એમાં એક વખતના સમયે બરાબર પ્રહલાદને બોલાવ્યો. હિરણ્યકશ્યપ કહે છે, બેટા શું ભણ્યો, એમાં તને સારું શું લાગ્યું? પ્રહલાદ કહે છે, પિતાશ્રી, અંધારા આ સંસાર અંધારા કૂવા જેવો છે, એમાં પડી અને આત્મહત્યા કરવી એના કરતાં મારા નારાયણને ભજી લેવાય. હિરણ્યકશ્યપ ક્રોધે ભરાઈને કહે છે, ખબરદાર, કોઈ તારા આ નારાયણનું નામ લીધું છે તો મારો દુશ્મન છે, મારો વેરી છે. કાઢી મૂકો. બીજી વાર બોલાવ્યો, બીજી વાર પૂછે તને શું સારું લાગ્યું? તો કહે છે, પિતાશ્રી, નવધા ભક્તિ કરી અને મારા નારાયણને મેળવી લેવાય, બીજું કાંઈ ન કરાય. ફરી પાછો કાઢી મૂકો ખીજાઈને. એક વખતના સમય હિરણ્યકશ્યપ સુધી લાવ, પ્રહલાદને બોલાવું. પ્રહલાદને બોલાવવા માટે એક મિત્રને મોકલે, જા ગુરુદેવના આશ્રમમાંથી પ્રહલાદને બોલાવી આવ્યો. પણ તેથી ગુરુદેવ હાજર નહોતા એટલે પ્રહલાદને ભણાવવાનું કીધું. પ્રહલાદે શું ચાલુ કરાયું, મિત્રને ભણાવે? ગુરુદેવ જે ભણાવ્યું હતું એ કાંઈ ન ભણાવે. માના પેટમાં રહીને જે ભણ્યો તો નારાયણના નામની વ્યાખ્યાને એ ભણાવે છે. અને અહીંયા પ્રહલાદજી મહારાજ ગાય અને એના મિત્રો જીલાવા લાગે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, તમારા જન્મ જન્માંતર ના પાપો બળીને ભસ્મ થશે, માટે આપ સૌ લોકો અહીંયા પ્રસાદ લઈને જાજો. અને બીજી એક વિશેષ વાત કરું કે અહીંયા પ્રસાદ લઈને ન જાય, એને ઘરે મહાપ્રસાદ મળે. બીજો પ્રસાદ ખબર છે ને, બીજો પ્રસાદ કયો હોય એમાં નક્કી ન હોય. લાફા નો મળે, લાકડી નો મળે, રેવણા નો મળે. પ્રહલાદ ગાય, મિત્રો ગાય, બોલો સૈનિક આવ્યો કે છે, એ પ્રહલાદ, એ પ્રહલાદ. હા ભલે કોણ ઈ બરાબર અંદર ગયો પ્રહલાદ ને અડવા હાટું. આમ પ્રહલાદ ને અડ્યો, પ્રહલાદ ને અડ્યો ને ચોટી ગયો. આ વીજળી નો વાયર ગમે ત્યાં નીકળે ને, અડો ને એટલે ચોટી જાવ. પ્રહલાદ નાચે, ઓલો મિત્ર નાચે, એલા તું બંધ કરી, ઓલો જોઈ જાય તો મારી નાખશે, તું તો બંધ કરી. પણ હા ભલે કોણ ઈ અંદર ઘીરો, ઈ અડ્યો ને ઈ અડી ગયો. અર્થિંગ લાગતો જો બધાને. એક પછી એક સૈનિકો મોકલતો જાય, અનેક સૈનિકો મોકલ્યા, પણ અહીંયા આવે નાચવા માંડે. હિરણ્યકશ્યપ કે લાવ, હું પોતે જાઉં. જ્યાં પોતે આવે ને, જ્યાં આવીને જુએ પ્રહલાદ નાચે, સૈનિકો નાચે, આવેલા મિત્રો નાચે, આવીને અવાજ કરે, એ પ્રહલાદ, એ પ્રહલાદ. હા ભલે કોણ, કારણ કે તો બધા ભાવથી ગાય છે. જ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, 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 ભજ
प्रहलाद नाचे, मित्रों नाचे, सैनिकों नाचे, प्रहलाद ए प्रहलाद अवाज करे सांभळे नहीं अने बराबर हिरण्यकश्यप वचमा गयो प्रहलाद नु बावडू पकड़ी कहे प्रहलाद बंद कर बधु बंद थई गयो आने शोट नो लाग्यो हूं कामे ने हिरण्यकश्यप उड़ी गेलो लैम्प तो गमे एटला होल्डर फेरवो ई प्रकाश नो आपे उड़ी गेलो लैम्प तो प्रहलाद ने लई जाए सैनिकों ने आग्रह करी कि जाओ आवा छोकरा ने मारे जरूर नथी पर्वत ऊपर थी घा कर्यो वेता पानी में फेंकी दीधो हाथी ना पग नीचे कचरायो पण एने एक पण जग्याए वाळ वाको नथी कारण मारो राम राखे ने कोण चाखे साहेब मारो नारायण जेनी रक्षा करतो होय हरि एनी रक्षा करे छे अने ए समये हिरण्यकश्यप नी बेन होलिका आवीने कहे छे भाई मारी पासे एक वरदान नी चुंदड़ी छे हूँ ओटीने बेही जाऊं अने आग लगाड़ी दियो प्रहलाद बळी जाए मने कहीं नहीं थाय अने खरेखर बराबर फागण सुद पूनमना दिवसे होलिका लाकड़ानी चिता उपर बैठी चुंदड़ी ओढ़ीने बेटा प्रहलाद मारी गोदमां बेस प्रहलाद कहे छे हालो फैबा तमारी पुण्यतिथि नक्की करी नाखी प्रहलाद गोदमां बैठो अने कोई के आग लगाड़ी अने खरेखर थई होळी होलिका बळीने भस्म थई पण प्रहलाद नो वाळ वाको न थयो कारण मारो हरि नो जेने आधार छे हरि जेने बचावे छे પછી તો હિરણ્યકશ્યપ બોલાવે છે અને કહે છે પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ પ્રહલાદ કહે છે પિતાશ્રી તમે મને અવળું પૂછું ક્યાં છે નહીં ક્યાં નથી મારો નારાયણ હરિ વ્યાપક સર્વત્ર સમાના રામચરિત માનસ એમ કહે છે આ જગતમાં એક એક જગ્યાએ મારો હરિ છે મારામાં તમારામાં અણુએ અણુમાં છે ક્યાં નથી અત્ર તત્ર ને સર્વત્ર મારો નારાયણ છે જ્યારે વેદ ને પુરાણ એમ કહે છે जले विष्णु स्थले विष्णु विष्णु पर्वत मस्तके ज्वाला माला कुले विष्णु सर्व विष्णुमयम जगत आखा जगत में तमे ज्यां पण जुओ त्यां मारो हरि व्यापक छे एक कथा एवी छे अग्नि थी लाल चोळ बनावी ने एक लोखंडना स्तंभ ने बनाव्यो लाल अने कहे छे आमां तारो नारायण छे अरे पिताजी तमने नथी देखातो मां मारो नारायण आमां छे छे तो बात भेड़ी जा ભાવથી કહેવાય તો કયું બાત ભીડી એમાં છે પણ હવે બાત ભીડવાની વાત આવી નજીક આવ્યો એકદમ લાલ ચોળ છે ધગ ધગે છે વિચાર કર્યો જો આને બાત ભરીશ તો હું દાદી જઈશ પ્રહલાદ મુંજાયો ભગવાન કહે છે મારો ભક્ત મુંજાય મને ન ગમે અને એકદમ તપાવેલા એ લાલ ચોળ સ્તંભ ઉપર ભગવાને એક નાની એવી કીડીઓની હારમાળા ઊભી કરી અને પ્રહલાદને સંકેત આપ્યો કે પ્રહલાદ જો નાની કીડીઓને બચાવી લેતો હોઉં ને તો હું તને પણ બચાવી લઈશ બાત ભીડી જા તને પણ બતાવી લઈશ બાત ભીડી જા અને બીજી કથા છે કે એક પથ્થરના સ્તંભને બતાવ્યો અને કહે છે કે આમાં છે તારો નારાયણ હા છે મારો નારાયણ અને જ્યાં ગદાનો પ્રહાર કરે અને બરાબર વૈશાખ મહિનાની અંજવાળી ચૌદશ અને સંધ્યાનો કાળ સ્તંભ ફાટ્યો અને ભગવાન નૃસિ પ્રાગટ થયું બોલીએ નૃસિ નારાયણ ભગવાન કી નૃસિ ભગવાન કી નરસંગ ભગવાન કી બરાબર ભગવાન નું પ્રાગટ થયું અને જાણે એક બાજ પોતાના શિકાર ને પકડી લે એમ ભગવાને હિરણ્યકશ્યપ ને પકડી અને ગોદમાં બેસાડ્યો અને ઉમરામાં ઉભા રહ્યા અને કહે છે જોઈ લે હિરણ્યકશ્યપ તે માયગું તો એમાંથી કઈ ઓછું તો નથી રહી ગયું ને ભગવાન નું મોઢું છે એ સિંહનું છે આખું શરીર માણસ નું નથી રાત નથી દિવસ સંધ્યાનો સમય નથી ઘરમાં નથી બહાર ઉમરામાં નથી આકાશમાં નથી ધરતીમાં મારી ગોદમાં
આ નખને ન લીલા કહેવાય, ન સૂકા કહેવાય, ન અસ્ત્ર કહેવાય, ન શસ્ત્ર કહેવાય, નથી હું માણસ, નથી હું પશુ. અને સાંભળી લે, હું બ્રહ્માનું સર્જન નહીં, બ્રહ્મા મારું સર્જન છે. આટલું કહીને ભગવાને પેટને ચીરી નાખી અને એમાંથી આંતડા કાઢી અને ભગવાન મૈંડા પહેરવા, ભગવાન મૈંડા પહેરવા. અને એ સમયે દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાનને વધાવ્યા. બોલીએ નૃસિંહ ભગવાન કી. હિરણ્યકશ્યપનો વધ કર્યો. દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે, શાંત ન થયા. લક્ષ્મીજીને બોલાવ્યા. લક્ષ્મીને કહે, તમારા ઘરવાળાને શાંત કરો. લક્ષ્મીજી જોઈને કે અમારો ઘરવાળો નથી, કરી અમારો ઘરવાળો આવો હોય. લક્ષ્મીજી મૂર્છિત થઈને પડી ગયા. અને અંતે પ્રહલાદે આવી અને ભગવાનની પ્રાર્થના કરી અને ભગવાનને શાંત કર્યા છે. હિરણ્યકશ્યપના શરીરને છોડી પ્રહલાદના પોતાની ગોદમાં લઈ જાણે ગાય પોતાના વાછરાને ચાટે ને એમ ભગવાન પ્રહલાદને ચાટે. અને અંતમાં બે હાથ જોડી અને ભગવાન રડી અને બોલ્યા છે, પ્રહલાદ મને માફ કરજે, મારે આબામાં મોડું થયું, મારે લઈ અને તારે દુઃખ બહુ ભોગવવા પડ્યા. વિચાર કરો, ભગવાન જ્યાં બે હાથ જોડીને માફી માગે તો 5 વર્ષના પ્રહલાદની ભક્તિ કઈ પરમ સીમાએ પહોંચી હશે સાહેબ. जोरी नाम का ये प्रताप है, तुम्हें याद हो के न याद हो, याद हो के न याद हो. जब देखने चाक मारिया प्रहलाद नाम ऊंचा, જેને ચામુક મારિયા પ્રહલાદ નામ ઉગરિયા. નખ શીશ સે અસુર વિદારિયા, તુમે યાદ હો કે ન યાદ હો, યાદ હો. હિરણ્યકશ્યપનો વધ કર્યો ભગવાને. અને અંતે ભગવાન લક્ષ્મીજીને સાથે લઈને જાય. બ્રહ્માને ખખડાવતા ગયા, બ્રહ્મા આજ પછી આવા વરદાન કોઈને દેતા નહીં, તમારા લઈ અને મારે ન લેવાના હોય એવા કદરૂપા રૂપ લેવા પડે છે અને મારી ઘરવાળી મને ઓળખતી નથી. ભગવાન ગયા છે એ કથા બતાવી આ ત્રીજા દિવસની સપ્તમ સ્કંદને અહીંયા વિરામ આપીએ. આવો આજની કથાને વિરામ આપવું, પણ 2 મિનિટ માટે ભાવ છે, સબ લોક ગાઈએ. એવો રસિયો રૂપાળો રંગરેલિયો, ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગરેલિયો, ઘેર જાવું ગમતું નથી. એવો મારે માથે છે યમનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે પાણીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગરેલિયો, ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગરેલિયો, ઘેર જાવું ગમતું નથી.
ગમતો નથી અમે અમે ગાયો તો યા વિના આવ્યા ઘેર જાવું ગમતો નથી એ હવે જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી ભજ મન શ્રી રાધે 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 એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી ભજ મન શ્રી રાધે 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 ભાવ સે ગાઈએ જય હો ભજ મન શ્રી રાધે 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 એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે
श्री राधे। बोलो भाई श्री राधे। गाओ भाई श्री राधे। गाओ भाई श्री राधे। बोलो भाई श्री राधे। बोलो भाई श्री राधे। बोलो भाई श्री राधे। बोलो भाई श्री मारे माथे छे यमुना जी नी हेल रे घेर जाऊ गम तू नथी मारे माथे छे यमुना जी हेल रे घेर जाऊ गम तू नथी एवो रसियो रूपाड़ो रंग रे लियो घेर जाऊ गम तू नथी रूपाड़ो रंग रे लियो घेर जाऊ गम तू नथी भजमन श्री राधे भजमन श्री राधे गावो भाई श्री राधे गावो भाई श्री राधे गावो भाई श्री राधे। बोलो भागवत भगवान की। आजना दिवस ની કથા ને અહીંયા વિરામ આપીએ આવો સૌ સાથે મળી મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ હરે રામ राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। बोलो वृंदावन बिहारी लाल की भागवत भगवान की द्वारिकाधीश की रामचंद्र भगवान की उमापति महादेव की पवन सुत हनुमान जी महाराज की सदगुरु भगवान की आज के आनंद की प्रेम से बोलो नमः पार्वती पतये आज ना दिवस की कथा ने विराम आपता भगवान ना वांगमय स्वरूप एवं भागवत जी महाराज ना चरणों में मारा मात पिता मारा गुरु महाराज एमना चरणों में અહીં પધરેલા વડીલ માત પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવતીકાલ બપોરે 3 વાગે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું હરિ ઓમ તત્સત જામનગરથી જે મિત્રો પધારેલ છે જિજ્ઞેશ દાદાને હું સન્માન કરવા માગે છે સુરેશભાઈ ઘેલાભાઈ જામનગર મગનભાઈ ગોવિંદભાઈ કિશોરભાઈ ઘેલાભાઈ કાળુભાઈ કોડી અને ખાંભાથી પધારેલ પ્રિન્ઝલ ડાયાભાઈ કાછડિયા જેઓ દાદાનું સન્માન કરવા માગે છે તેઓ ડાયસ પર આવશે કહેવાય છે કે કર્મ કોઈને છોડતું નથી ભલે હોય ભગવાન ભીલે તેને બાણ માર્યા જેથી કૃષ્ણ હતા બળવાન આજના મંગલ દિવસે જે કોઈ દાતાઓનું દાન પ્રાપ્ત થયેલ છે 1100 રૂપિયા સુરેશભાઈ ઘેલાભાઈ જામનગર 251 મગનભાઈ ગોવિંદભાઈ જામનગર 500 રૂપિયા કિશોરભાઈ ઘેલાભાઈ જામનગર અને 500 રૂપિયા કાળુભાઈ કોડી જામનગર 500 રૂપિયા સ્વર્ગવાસી ગોરધનભાઈ ભવનભાઈ હસ્તે મગનભાઈ અમદાવાદ 1000 રૂપિયા શાંતિભાઈ બોટાદરા બોટાદવાડા 1000 રૂપિયા સ્વર્ગવાસી રમણીકભાઈ મોહનભાઈ રૂપારેલિયા ગોંડલ
501 रुपया घनश्याम भाई परसोत्तम भाई डोबरिया घोघावदर, 501 रुपया विवेक कुमार दिनेश भाई साटोड़िया गोंडल, 501 रुपया भावनाबेन प्रजापति, 1111 भरतभाई लवजीभाई सोजित्रा कोटड़ा सांगाणी, 11111 જયંતિભાઈ નરસિંહભાઈ ખૂટ મોવિયા, 1100 રૂપિયા સ્વર્ગવાસી રવજીભાઈ લાખાભાઈ હસ્તે દિનેશભાઈ રાજકોટ, 500 રૂપિયા તીર્થ દિલીપભાઈ સાવલિયા કોઠા પીપળિયા, 100 રૂપિયા સંગાણી ફોરમ મોહનભાઈ ખાંભા, 1551 રૂપિયા ગોપી મંડળ વાછરા, 1000 રૂપિયા જીવરાજભાઈ મંજીભાઈ રાદડિયા જૂની ચાવંડ, 501 રૂપિયા હીરાબા ચંદ્રસિંહ ચુડાસમા ગોંડલ, 500 રૂપિયા સત્સંગ મંડળ ભોજપરા ગોંડલ, 100 રૂપિયા અમુભાઈ ગગુભાઈ મકવાણા રાજકોટ, 501 રૂપિયા નટુભાઈ પાણીપુરીવાળા ગોંડલ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए, सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।